હાલોલ નગરના નાગરિક હિમાંશુ દલવાળી દ્વારા 2012માં નંદનવનમાં યોજનામાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ દાખલ કરવા પંચમહાલ જિલ્લાના કલેક્ટરશ્રીને લેખિતમાં અરજી આપવામાં આવી. હાલોલ નગરપાલિકા હાલોલ નંદનવન બનાવવા માટે હાલોલ પાલિકાને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ હાલોલના નાગરિક હિમાંશુ દલવાળી દ્વારા નંદનવનમાં મોસ મોટા કૌભાંડ હોવાના આક્ષેપ સાથે જણાવ્યું કે હાલોલ નગરપાલિકામાં જે ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું તેના કરતાં 15% વધારાનું ટેન્ડર હાલોલ નગરપાલિકા દ્વારા 39 લાખ ઉપરાંતનું પાસ કરવામાં આવ્યું, જ્યારે હાલોલ નગરપાલિકા દ્વારા 25% જેટલું કામ થયું અને 75% જેટલું ચોપડી થયું હોવાના કારણે નંદનવન યોજનામાં મસ્ત મોટા ભ્રષ્ટાચાર થયા હોય જેના કારણે જવાબદાર અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા માટે હિમાંશુ દલવાડી દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં અરજી આપવામાં આવી. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ. જેવડે થોડાક દિવસો પહેલાં હાલોલ શહેરમાં ઘણા વૃક્ષારોપણના કાર્યક્રમો થયા, તેમજ કાચપુરા ખાતે એક મોટો વન મહોત્સવનો કાર્યક્રમ થયો. આ કાર્યક્રમોમાંથી પ્રેરણા લઈને મને હાલોલ નગરપાલિકાના વર્ષ 2012ની નંદનવન યોજના યાદ આવી. એ યોજનામાં મારા ખ્યાલથી એવું હતું, લગભગ 40-50 લાખનું કામ હતું એ, કે જેમાં આખા હાલોલ શહેરની અંદર માત્ર શહેરી વિસ્તારમાં જાળવાવાના હતા અને ટ્રી ગાર્ડ લગાવવાના હતા, અને એ જાળવાનું લગભગ 3-4 વર્ષ સુધી એનું માવજત કરવું, એટલે કે એને મોટા કરવાના હતા, એને પાણી પીવડાવવું, એનું મેન્ટેનન્સ કરવું, આની સાથે કામ આપવામાં આવ્યું હતું. તો મને એ કામની યાદ આવતા હું હાલોલ શહેરની થોડોક વિસ્તાર ફરવા માટે નીકળ્યો હતો, જેમાં હાલોલની હું 4 દિશાએ ફર્યો. તો ત્યાંય 40-50 લાખ રૂપિયા જેવી મસ્ત મોટી ગ્રાન્ટ વપરાઈ હોય વૃક્ષારોપણ કરવા માટે, એને મોટા કરવા માટે, એના મેન્ટેનન્સ માટે, એવું ક્યાંય જણાયું નહીં. હા, બતાડવા માટે માત્ર 20-25% જેવું કામ કર્યું છે, એમાંના નહીં, પણ આ કામમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે, જેને લઈને ગઈકાલે મેં ગોધરા કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે ગયો હતો, પણ કોરોનાને લઈને એમને મને રૂબરૂ મળવા નહોતો દીધો. એ બદલ મેં એમના નીચેની શાખામાં ઇન્વર્ટમાં મેં મારી અરજી આપી છે, અને ત્યાંથી મને એવી ખાતરી આપી છે કે આ જે મુદ્દો છે વર્ષ 2012નો, જે નંદનવન યોજના જેને લઈને 100% કામગીરી નથી થઈ, માત્ર 20-25% કામગીરી થઈ અને 70-75% જેવી ગ્રાન્ટ જે અધિકારીઓ ગણો કે સભ્યો ગણો કે જે પણ ગણો એ પાલિકાના આ લોકો દ્વારા એમાં ગેરરીતિ થઈ છે, એના વિરુદ્ધમાં મેં કલેક્ટરશ્રીને અરજી કરેલ છે અને આગામી કાર્યવાહીની હવે રાહ જોવાશે. જી, આપનું નામ? મારું નામ હિમાંશુ દલવાડી.